નમસ્કાર. તો મિત્રો, આજે આપણે વધુ એક ટેકનિકલ વિડીયો તમારી સામે રજૂ કરતા ખૂબ આનંદ અનુભવીએ છીએ. તો આ વિડીયોની અંદર આપણે ચોમાસા દરમિયાન આપણે જોઈએ છીએ કે આપણા ઘરની છતમાં તિરાડ પડી ગઈ હોય, તો ચોમાસા દરમિયાન પાણી ટપકતું હોય, તો આ વિડીયોની અંદર ખાસ કરીને મારી મદદમાં સાજીદભાઈ પણ જોડાયેલા છે, અને સાથે સાથે આ વિડીયો પછી બીજું કે ભાઈ આ કાચનો ટુકડો છે અને લાકડાનો ટુકડો છે, તો આ બંને કેવી રીતે ચોંટે, તો એના માટે ઉપયોગી દ્રાવણ આપણે બનાવવા જઈ રહ્યા છીએ. અને બીજું જે થર્મોકોલ હોય અથવા ફોમ શીટ હોય, એ ફોમ શીટને એકબીજાને સોલિડ રીતે કેવી રીતે ચોંટાડી શકાય એ માટેનું એક દ્રાવણ બનાવવા જઈ રહ્યા છીએ. અને બીજું કે આપણે ઘરે સિમેન્ટની ગાદી હોય તો એમાં તિરાડ પડી ગયું, તો સિમેન્ટ મારવાથી ઘણી વખત થોડો સમય લે પછી તૂટી જાય, તો આ દ્રાવણ એમાં ખાસ ઉપયોગી થશે. બરાબર, તો એક પ્રકારની વેરી ક્વિક પ્રકારનું દ્રાવણ આ એકદમ સોલિડ બનશે. તો સૌ પ્રથમ આપણે આ વિડીયોની અંદર કયા પ્રકારના દ્રાવ્યો ટૂંકમાં વસ્તુઓ જોશે તેનું પહેલા ડેમોન્સ્ટ્રેશન કરીએ. તો તમારે સૌ પ્રથમ આ મારા હાથમાં બોટલ છે, અંદર પેટ્રોલ ભરેલું છે. બરાબર, જોઈ એ પ્રમાણે તમારે કેટલું દ્રાવણ બનાવવું છે એના આધારે આપણે પેટ્રોલ લેવાનું છે, આ તો ઘણું બધું વધારે લીધું. બીજું તો અહીંયા તમારી સામે થર્મોકોલ જે છે એના ટુકડા લીધા છે. બરાબર, જેટલા જોઈએ એ પ્રમાણે આપણે ભરવાનું. અને બીજી કઈ વસ્તુની જરૂર પડશે, તો કે કાચનો ગ્લાસ, અને તેને આપણે મિશ્રણ કરવા માટે હલાવવા માટે એક કોઈ પણ લોખંડનો સળિયો યા સ્ટીલનો સળિયો પણ ચાલે. અત્યારે આપણી પાસે ટેમ્પરરી આપણે ડિસમિસનો ઉપયોગ કરીશું. તો હવે શરૂ કરીએ છીએ. પેલા દ્રાવણ આપણે કેટલું બનાવવું છે તે જોઈએ. આપણે થોડુંક જ રાખીશું. બસ, તો તમારી સામે આપણે કેટલું લીધું છે, તો કે 40% જેટલું આ ગ્લાસની અંદર આપણે 50% ઓછો ભાગ પેટ્રોલ લીધો છે. હવે કેવી રીતે કરવાનું છે, તો પેટ્રોલમાં આપણે થર્મોકોલના ટુકડા નાખતું જવાનું. બરાબર, જ્યાં સુધી આખું લંબી જેવું ન થાય ત્યાં સુધી થર્મોકોલને એમાં નહીં ખાવાનું. બરાબર, તો આપણે એ જ કરતા જઈશું. એનાથી ચોટે છે કે નહીં, તો આપણે એ ભાગ જે થોડોક છે એમાંથી કાઢવાનો. બરાબર, તો તમે જુઓ. બરાબર,
ધારો કે આપણે આ લઈ લીધું, પછી આપણે અહીંયા મૂકીએ છીએ બરાબર. જેવું લાગે તો આમાં સેજ પેટ્રોલ તમારે રાખવાનું અને આના ઉપર તમારે આમ દબાવી દેવાનું. ચાલો તો મિત્રો, આ જે રૂપી છે આપણી પાસે એ આપણે અહીંયા તમે જોઈ શકો છો કે આ એક વૈજ્ઞાનિકનું સ્ટેચ્યુ છે, એ વચ્ચેથી તૂટી ગયું છે બરાબર. તો પહેલા આપણે જે તિરાડ દેખાય છે એમાં આપણે એ લુગડી ભરવાની છે. એને તમે હાથથી પણ લઈ શકો બરાબર, આ રીતે પકડી અને અલગ કરી શકો, હાથમાં લઈ શકો, કારણ કે હાથો વાલ લાગે બરાબર. આ એક ચીકમ જેવું થઈ ગયું, પછી આપણે એને આ રીતે દબાવી દઉં. ધીમે ધીમે ઓગળશે એટલે એ ચોટી જશે બરાબર. હવે ઊભી પટ્ટી રાખી દે, હવે આમાં ઊભી પટ્ટી રાખી ઉભારી લાવો, એમાં આપણે સીધું ચોંટાડી દઈએ. જવા દે જવા દે, હું કાપી નાખું એની બરાબર. અહીંયા અડાડી દીધું, જેવું લાગે તો અહીંયા વચ્ચે પણ મૂકી શકાય, ગાડી લાગે પછી દબાવી દો. થઈ ગયું, હવે આમ ઊંધી વાળી દઈએ આપણે. જોરથી દબાવી દે, તમે જોઈ શકો છો આમ જોરથી દબાવી દેવાનું છે. હવે બીજી પટ્ટી લઈએ આપણે, એમાં પણ આપણે ગોઠવી દઈએ છે ને, દબાવી જેમ ફૂંકાતું જશે એમ આપણા હાથમાં ચોટવા માંડશે. હવે આપણે એને નજીક દબાવી દઈએ, બીજું બીજી પટ્ટી એટલે વચ્ચેથી જે ભાઈ ઊંઘું છે આપણે તૂટ્યું છે એને સપોર્ટ મળી જશે. હવે આપણે આ સવાર સુધી રાખીએ, હવે આ પથ્થર મૂકી દઈએ. તો મિત્રો, તમે જોયો આ વિડીયો, તો આમાંથી આપણે ઇન્સ્ટન્ટ બમ કેવી રીતે મેળવી શકીએ તે જોયું કે આપણી પાસે થોડુંક પેટ્રોલ હોય અને થર્મોકોલના ટુકડા હોય તો એક પ્રકારનું જે હેવી આપણે હેવી સ્ટિક અથવા હેવી ક્વિક જે વાપરીએ છીએ એની જગ્યાએ આ તમે ઉપયોગ કરી શકો.
કે માત્ર કોઈ ઘન પદાર્થ જોડવા માટે અથવા કોઈ તમે મોટી બુક હોય એને તમે જો કોઈ બાઇન્ડિંગ કરવું હોય તો એમાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. તો ઇન્સ્ટન્ટ કેવી રીતે આ બોમ્બ બની શકે તે આ વિડીયોની અંદર આપણે જોયું. સો મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.